આ દાવવા માટે બાળકો આજીજી કરી રહ્યા છે બાળકો વેકેશન કરવા માટે પોતાના માસીના ઘરે ગયા હતા અને તેવામાં જ લોકડાઉનનો જે આદેશ કરવામાં આવ્યો તેમાં હવે બાળકોને માતા પિતાની ખોટ સારવા લાગી છે તેઓ પોતાના ઘરને પણ યાદ કરી રહ્યા છે સતત તેઓ આજીજી કરી રહ્યા છે કે તેમને ગમે તેમ કરીને તેમના માતા પિતાની પાસે મૂકી દેવામાં આવે તેમને પોતાના ઘરે લઈ જવામાં આવે બાળકોનું પોતાનું ઘર અમદાવાદ છે અને બાળકો અત્યારે હાલ બનાસકાંઠામાં છે ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે આજે રાજ્યમાં વધુ છ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો ત્રેપન પર પહોંચી ગયો છે મહેસાણામાં આજે એક કેસ પોઝિટિવ આવ્યો છે અમદાવાદમાં સૌથી વધારે અઢાર પોઝિટિવ કેસ થયા છે તો રાજકોટમાં આઠ કેસ પોઝિટિવ થયા છે વડોદરામાં આજે એક કેસ પોઝિટિવ આવતા કુલ આંકડો નવ પર પહોંચી ગયો છે ગાંધીનગરમાં આઠ કેસ પોઝિટિવ છે તો સુરતમાં પણ કોરોનાના સાત કેસ છે કચ્છ અને ભાવનગરમાંથી પણ એક એક પોઝિટિવ કેસ સામે આવેલો છે કોરોના સામેની લડાઈ અંતર્ગત ગુજરાતમાં પણ મહત્વના પગલાઓ લેવાયા છે રાજ્યના મહાનગરો ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરાઈ છે અમદાવાદમાં નવસો સાહીઠ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે તો વડોદરામાં પચાસ આઈસીયુ અને જનરલ બસ્સો બેડની વ્યવસ્થા કરાઈ છે તો સુરતમાં ચાળીસ આઈસીયુ બેડ અને એકસો ચાળીસ જનરલ બેડની વ્યવસ્થા કરાઈ છે જ્યારે રાજકોટમાં આઈસીયુના ચાળીસ અને જનરલના એકસો સાહીઠ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે તો રાજકોટમાં પણ હવે કોરોનાના ટેસ્ટ માટેની લેબોરેટરી બનશે જ્યારે રાજ્યની છ મેડિકલ કોલેજમાં ટેસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરાઈ છે બે ખાનગી લેબમાં પણ ટેસ્ટિંગ કરવામાં આવશે અત્યાર સુધી રાજ્યમાં

એક હજાર સાતસો ઓગણ પ્રાઇવેટ વેન્ટિલેટર્સ પણ ઉપલબ્ધ છે આ સિવાય એકસો ચોરાણું સરકારી અને છસો ઓગણીસ ખાનગી હોસ્પિટલના વેન્ટિલેટર્સ પણ ઉપલબ્ધ છે જે રાજ્યમાં ગમે ત્યાં મોકલીને સારવારમાં ઉપયોગમાં લઈ શકાય તેમ છે તો રાજકોટમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં ગત ગુરુવારે કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ જોવા મળ્યો હતો અને એક જ સપ્તાહમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ ગયો છે હવે આ આંકડો આઠ સુધી પહોંચી ગયો છે ત્યારે પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા પોલીસ પરિવારજનોને લઈને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મહત્વનો નિર્ણય કર્યો છે પોલીસ હેડક્વાર્ટરના બે ગેટ પૈકીનો એક ગેટ બંધ કરી દેવાયો છે અને એક ગેટ ખુલ્લો રખાયો છે જ્યાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તો લોકડાઉનની સ્થિતિ વચ્ચે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પણ ગ્રામ્ય વિસ્તારોના હાલ જાણવા માટે સેલ્ફ ડ્રાઇવ કરીને નીકળ્યા રાજકોટ પંથકના ગામડાઓની તેમણે મુલાકાત લીધી તેમણે લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવાની અને ઘરમાં જ રહેવાની અપીલ પણ કરી કુંવરજી બાવળીયા પોતે જાતે જ ડ્રાઈવ કરીને પહોંચ્યા હતા અને અહીં તેમણે લોકોને અપીલ કરી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવે અને સાથે જ ઘરમાં રહે કારણ કે અત્યારે હાલ સૌથી વધારે જરૂરી આ જ બની ગયું છે કે લોકો આ લોકડાઉનને સિરિયસલી લે કોઈપણ પ્રકારની ગંભીરતા જ્યારે લોકોમાં અભાવ જોવા મળે છે ત્યારે પરિસ્થિતિ વધારે વિકટ બનતી હોય છે ત્યારે આ પરિસ્થિતિ વધારે વિકટ ન બને તે માટે અનિવાર્ય છે કે લોકો પોતાના ઘરમાં જ રહે કુંવરજી બાવળિયા પોતે પહોંચ્યા હતા અને તેમણે લોકોને ખાસ અપીલ કરી કે લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને સાથે સાથે બને એટલું પોતાના ઘરમાં જ રહે ઘરમાંથી બહાર ન નીકળે લોકો તેવી અપીલ કરી ધોરાજી પોલીસ લોકડાઉન નું કડક અમલ કરાવી રહી છે એક્શનમાં આવી ગઈ છે પોલીસ ધોરાજી પોલીસે શહેરમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધર્યું છે અને ખાસ કરીને પેટ્રોલિંગની સાથે સાથે ડ્રોન કેમેરાથી પણ પોલીસ બાજ નજર રાખી રહી છે શહેરમાં બેફામ બનીને ફરતા જે ટુ વ્હીલર ચાલકો છે તેમને પોલીસના જાહેરનામાના ભંગ બદલ પકડી પાડવામાં આવ્યા છે અને તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે કડકાઈથી પોલીસ અમલ કરાવી રહી છે લોકડાઉનનો કારણ કે હજુ પણ લોકો બિંદાસ બનીને રસ્તાઓ પર ફરતા દેખાઈ રહ્યા છે ત્યારે આવા તત્વોની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે તો વડોદરામાં લોકડાઉનના અમલ માટે પોલીસ કટિબદ્ધ છે ડ્રોનથી ખાસ નજર રાખવામાં આવી રહી છે પોલીસની વિવિધ ટીમ ડ્રોન કેમેરાની સાથે તૈનાત કરાઈ છે અને લોકડાઉનના ભંગ કરનારની સામે ડ્રોનથી નજર તો રાખવામાં આવી જ રહી છે પરંતુ સાથે સાથે તેમના પર ખાસ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે કારણ કે ઘણા બધા વિસ્તારો એવા છે કે જેમાં નાની નાની ગલીઓમાં કે શેરીઓમાં લોકો મહેફિલો જમાવીને બેસતા હોય છે બાળકો રમતા દેખાઈ રહ્યા છે ત્યારે આ બધું અટકાવવા માટે ખાસ કરીને ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે અને આવા લોકોની સામે કાર્યવાહી છે આજે ચોથો દિવસ ત્યારે રાજકોટમાં નિયમનું પાલન થઈ રહ્યું છે જાહેર રસ્તા પર માત્ર એકલ દોકલ વાહનો જ જોવા મળી રહ્યા છે રસ્તાઓ મોટા ભાગના સુમસામ દેખાઈ રહ્યા છે માત્ર એકલ દોકલ વાહનોની જ અવરજવર રાજકોટના રસ્તાઓ પર જોવા મળી રહી છે

કારણ કે લોકો અવનવા બહાના બનાવીને રસ્તા નીકળી જતા હોય છે ડ્રોનથી તમામ લોકો પર નજર રાખવામાં આવી રહી છે તમામ રસ્તાઓ એવા છે કે જ્યાં પોલીસની બાજ નજર રહેલી છે કોઈ પણ લોકો કે જે લોકો આ લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યા છે આદેશોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેમની સામે ખાસ કાર્યવાહી કરવામાં આવશે તમામ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે અને આ જે આદેશ કરવામાં આવ્યો છે તેનું પાલન કરવું અનિવાર્ય છે તો મોરબીમાં પોલીસ દ્વારા લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે ડ્રોનની મદદથી બાજ નજર રાખવામાં આવશે જેમાં અમુક લોકો લોકડાઉન હોવા છતાં પણ શેરીઓ અને ગલીઓમાં ક્રિકેટ રમી રહ્યા છે ધાબા પરથી લોકોના ટોળા એકઠા થાય છે જેના પર કડક અમલવારી કરવા માટે પોલીસે મોરબીમાં પણ ડ્રોનની મદદથી નજર રાખવાની કવાયત શરૂ કરી દીધી છે ગુજરાત ફ્લાઇમ લેબ સોશિયલ વર્કર નામની સંસ્થા સાથે જોડાઈને ડ્રોનની મદદથી લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે ડ્રોન તૈયાર કરવામાં આવ્યું છે જેમાં આ ડ્રોનની મદદથી જે લોકો લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે જ ગેરકાયદેસર અને વગર કોઈ કારણે બહાર નીકળી રહેલા લોકો પર પણ કડક કાર્યવાહી કરી જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ તેમના પર ગુનો નોંધાશે તો અલગ અલગ જગ્યાઓમાં ખાસ કરીને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે જેથી કરીને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવી શકાય કેટલાક વિસ્તારોમાં ગંભીરતા દાખવવામાં આવી રહી છે પરંતુ સાથે સાથે કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં ગંભીરતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને આવી જગ્યાઓએ લોકોને ભાન કરાવવા માટે હવે ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે તો તાપી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ત્રેપન સુમસામ બની ગયો છે ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતા આ હાઈવે પર સામાન્ય દિવસોમાં ભારે ટ્રાફિક જોવા મળતો હોય છે જે હાલની લોકડાઉનની સ્થિતિમાં સુમસામ બની ગયો છે માત્ર આવશ્યક સેવાઓ માટેના એકલ ડોકલ વાહનો જ અહીં નજરે પડી રહ્યા છે આ હાઈવે સુરત થી ધુલિયાને જોડે છે જે સામાન્ય જોવા મળતી હોય છે પરંતુ લોકડાઉનના આ દિવસોમાં આ હાઈવે જે રીતે બંધ કરવામાં આવ્યો છે માત્ર ને માત્ર કેટલાક એકલ દોકલ વાહનો નજરે પડી રહ્યા છે જે એવા વાહનો છે કે જે આવશ્યક સેવાઓ પૂરી પાડી રહ્યા છે આ હાઈવે સુરત થી ધુલિયાને જોડી રહ્યો છે અમદાવાદ એમસી કમિશનર વિજય નહેરાએ અપીલ કરી છે વિદેશથી આવેલા પ્રવાસીઓની નોંધ કરવાની અપીલ કરી છે એરપોર્ટ થી આવ્યા હોય તેવા વ્યક્તિના નામ આપો કમિશનર વિજય નહેરાએ અપીલ કરી છે જેટલા પણ લોકો વિદેશ પ્રવાસ કરીને આવ્યા છે અને જેમના જેમના સંપર્કમાં તે લોકો આવ્યા છે તેવી વ્યક્તિઓના નામ અને ડિટેલ્સ આપવાની કમિશનર વિજય નહેરા અપીલ કરી છે કોરોના વૈશ્વિક મહામારીના સંક્રમણમાં આંકડાઓ સતત વધી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના ગામડાઓ શહેરો કરતાં પણ વધુ ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરી રહ્યા છે ખાસ કરીને ગામડાઓમાં પ્રવેશબંધીના બોર્ડ મારી દેવામાં આવ્યા છે ખેડૂતોના જણાવ્યા અનુસાર આ વખતે શ્રમિકોના અભાવે ઉનાળુ ખેતી નહીં કરવાનું નક્કી કરાયું છે નાંદીસણ કંપા ગામમાં ટ્રેક્ટર અને ટ્રેલરને ગામ વચ્ચે રસ્તામાં મૂકી દઈને ગામમાં પ્રવેશ અટકાવી દેવાયો છે ગામમાં પ્રવેશબંધીની સાથે નિયમો પણ બનાવવામાં આવ્યા છે જેમાં ગામથી બહાર નીકળેલ ગ્રામજનને આરોગ્ય વિભાગની તપાસ કર્યા બાદ જ ગામમાં પ્રવેશ મળશે અગત્યના કામ સિવાય ગામ બહાર લોકો નહીં જઈ શકે અગત્યના જે લોકોને કામ છે તેઓ ગામની બહાર આવીને કામ પતાવવાનું રહેશે ત્યારે શહેરો કરતા ગામડાઓમાં વધારે સન્નાટો જોવા મળી રહ્યો છે અને ગામડાઓમાં વધારે સિન્સિયરિટી પણ જોવા મળી રહી છે અમરેલી તાલુકાનો વડેરા ગામનો હાલ ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનની અસર જોવા મળી રહી છે ગામડાઓ સ્વયંભૂ બંધ છે ત્રણસો જેટલા લોકો અમદાવાદ સુરતથી આવ્યા છે તમામની મેડિકલ તપાસ કરવામાં આવી અને ત્યારબાદ જ તેમને ગામડાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો છે બત્રીસ વર્ષ બાદ ટીવી પર રામાયણનું આજે પુનઃપ્રસારણ શરૂ કરવામાં આવ્યું લોકોએ પોતાના ઘરોમાં બેસીને રામાયણને નિહાળી આજથી દૂરદર્શન પર ફરી એકવાર રામાયણ સિરિયલનું પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે કોરોનાને પગલે દેશભરમાં લોકડાઉન છે ત્યારે લોકોએ ફરી એકવાર પોતાના ઘરના લોકો સાથે બેસીને રામાયણ સિરિયલ જોવાનો આનંદ માણ્યો પહેલા પણ જ્યારે રામાયણ સિરિયલ પ્રસારિત થતી હતી ત્યારે લોકો એકસાથે ઘરમાં પુરાઈ જતા અને રસ્તાઓ અને સોસાયટીઓ સુમસામ થઈ જતા આવી જ સ્થિતિ ફરી એકવાર સર્જાય છે એક સમય અતિ લોકપ્રિય થયેલી રામાયણ સિરિયલનું ફરીથી પ્રસારણ શરૂ થયું છે ત્યારે સાબરકાંઠા પંથકના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો રામાયણ જોવા બેસી ગયા હતા બાળકોએ જે રામાયણ માત્ર વડીલોના મોઢે સાંભળી હતી તે જોવા મળતા તેમનામાં પણ ખુશી જોવા મળી તો અલગ અલગ ઘરોમાં આવો જ માહોલ જોવા મળ્યો બત્રીસ વર્ષ બાદ આજે ફરી એકવાર રામાયણનું પ્રસારણ જ્યારે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વડીલોએ પોતાની યાદોને વાગોળી હતી તો નાના બાળકો કે જેમણે અત્યાર સુધી રામાયણને રામાયણના પાત્રોને માત્ર ને માત્ર પોતાના વડીલો પાસેથી સાંભળ્યા છે તેમને જ્યારે આજે રામાયણ જોવા મળી ત્યારે તેઓ પણ ખુશ જણાતા હતા તમામ જિલ્લાઓમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી આખા દેશભરમાં તે વખતે જેવો માહોલ સર્જાતો હતો રામાયણને લઈને તેવો જ માહોલ ફરી એકવાર સર્જાયો રામાનંદ સાગરની રામાયણનું પુનઃ પ્રસારણ આજથી શરૂ થયું છે ત્યારે લોકડાઉનની સ્થિતિમાં પરિવારોમાં પેઢીઓ વચ્ચે સંસ્કારોનું સિંચન કરવાનું આ એક ઉત્તમ કદમ માની રહ્યા છે વડીલો

અમૃતસરમાં પણ લોકોએ પોતાના ઘરોમાં બેસીને રામાયણની મજા માણી હતી અલગ અલગ પેઢીઓ એક સાથે બેસીને રામાયણ સિરિયલની મજા માણતી જોવા મળી હતી બત્રીસ વર્ષના સમયગાળા બાદ આજે ફરી એકવાર જ્યારે રામાયણનું પ્રસારણ કરવામાં આવ્યું ત્યારે જે જૂના લોકો છે જે વડીલો છે તેમણે પોતાની યાદો તાજા કરી હતી અને એ સમય અને આ સમય વચ્ચેનો જે ફરક છે તેને પણ તેઓ કમ્પેર કરતા જોવા મળ્યા હતા એ સમયે પણ જ્યારે રામાયણનું પ્રસારણ કરવામાં આવતું હતું ત્યારે રસ્તાઓ સુમસામ બની જતા હતા સામ્યતા એ છે કે આજે પહેલેથી જ રસ્તાઓ સુમસામ છે દેશ લોકડાઉનની પરિસ્થિતિમાં છે ત્યારે પહેલેથી જ સુમસામ એવી પરિસ્થિતિમાં રામાયણનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે એ સમયે ઘરે ઘરે ટીવી નહોતા લોકો કોઈ એક વ્યક્તિના ઘરે જઈને ટીવી પર રામાયણ નિહાળતા હતા આજે લોકો પોતપોતાના ઘરોમાં બેસીને રામાયણની મજા માણી રહ્યા છે દહેરાદૂનના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પણ લોકોએ રામાયણની મજા માણી પોતપોતાના ઘરમાં પોતપોતાના પરિવારની સાથે બેસીને અહીં લોકોએ રામાયણ ની મજા માણી હતી માત્ર દહેરાદૂન અને અમૃતસર પરંતુ કોલકાતામાંથી પણ કંઈક આવા કોલકાતામાં પણ પરિવાર સાથે બેસીને ઘરના લોકોએ રામાયણ નિહાળી હતી એક એક કલાક રામાયણનું અને મહાભારતનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે ડીડી નેશનલ પર સવારે નવથી થી દસ વાગ્યા સુધી રામાયણ બતાવવામાં આવશે સાંજે પણ નવથી થી દસ સુધી રામાયણ જ્યારે બતાવવામાં આવનાર છે ત્યારે લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક રામાયણ જોતા નજરે ચડ્યા હતા આ તરફ રાંચીમાં પણ લોકોએ રામાયણ સિરિયલને નિહાળી હતી રેકોર્ડ બ્રેક ટીઆરપી રામાયણ સિરિયલની તે સમય આવતી હતી સૌથી વધારે કમાણી ડીડી નેશનલે તે સમયગાળામાં કરી હતી રામાયણના કારણે ત્યારે ફરી એકવાર રામાયણનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે લોકો એટલી જ ઉત્કંઠતાથી રામાયણ સિરિયલને આજે પણ નિહાળી રહ્યા છે આજે પહેલો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો બત્રીસ વર્ષ બાદ રામાયણનો પહેલો એપિસોડ પુનઃ પ્રસારિત કરવામાં આવ્યો ત્યારે લોકોમાં એ જ ઉત્કંઠા જોવા મળી હતી અને એટલી જ એટલા જ ઉત્સાહ સાથે લોકો રામાયણ જોતા નજરે પડ્યા